કલમ ને મળ્યો અવાજ, નોબત હવે YouTube પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 22 ફેબ્રુઆરી શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમને લઈને વિવાદો પણ થઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમ માટે લગભગ 100 કરોડથી વધુનો ખર્ચો થશે. કોંગ્રેસે આ આયોજનમાં રૂપિયાનો વ્યય થવા અંગે સવાલ ઉઠાવ્યો છે. બીજી તરફ રાતોરાત ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની રચના થઈ છે. આ સમિતિને આયોજક ગણાવી કાર્યક્રમને ખાનગી દર્શાવવામાં આવી રહ્યો છે. હાલ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે. તેઓ સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરશે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. છોટી કાશી જામનગરમાં મહાશિવરાત્રી પર્વ પર શોભાયાત્રા નીકળી હતી. ભગવાન આશુતોષની પાલખી સહિત વિવિધ ફ્લોટ સાથે શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, SP શરદ સિંઘલ સહિત અગ્રણીઓએ ભગવાન આશુતોષની પાલખીનું સ્વાગત પૂજન કર્યું હતું. ASI યુનુસભાઈ સમાએ રૂપિયા 11,111 કિંમતનો ચલણી નોટોની માળા ભગવાન આશુતોષને અર્પણ કરી હતી. મુસ્લિમ અગ્રણી અલુભાઈ પટેલે શિવભક્તો માટે ચાની વ્યવસ્થા કરી હતી. સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનોએ પુષ્પમાલાથી પાલખીનું સ્વાગત કર્યું હતું. આમ શોભાયાત્રામાં કોમી એકતાના દર્શન થયા હતા. જામનગરમાં સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ સુધી ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હતું. ત્યાર પછી આ ઓવરબ્રિજ ટૂંકાવવામાં આવ્યો હતો. સ્થાનિક નેતાઓ અને સંસ્થાઓની રજૂઆત પછી જૂના આયોજન મુજબ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ઇન્દિરા માર્ગ પર કુલ 4 કિલોમીટર લાંબો તથા 18 મીટર પહોળો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ માટે DP કપાત કરવાની કામગીરી પણ આરંભ કરવામાં આવી છે. આ મુદ્દે હજુ સત્તાવાર ઘોષણા થઈ નથી. જામનગરની પટેલ કોલોની શેરી નંબર 6માં 2 દિવસ પૂર્વે મોડી રાત્રે વાહનોમાં તોડફોડ થઈ હતી. મહેન્દ્રભાઈ બોરિયાના ઘર પાસે પાર્ક તેમની કાર સહિત 3 વાહનોમાં તોડફોડ થઈ હતી. આ અંગે ગીતાબેન મહેન્દ્રભાઈ બોરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહેન્દ્રભાઈને જયરાજસિંહ કંચવા સાથે ભૂતકાળમાં મન દુઃખ થયું હતું. આ બાબતનો ખાર રાખી જયરાજસિંહ તથા તેમના સાથીદારોએ વાહનોમાં તોડફોડ કરી હતી. તોડફોડ કર્યા પછી કારના ડેશબોર્ડમાં પડેલી 15,000ની રોકડ પણ લૂંટી લેવાઈ હતી. પોલીસે કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ આરંભી છે. ખંભાળિયાના કુંભારવાડામાં બાબુભાઈ માવદિયાના મકાનમાં આગ લાગી હતી. તેમનો પરિવાર શિવરાત્રી નિમિત્તે મંદિરે દર્શનાર્થે ગયો હતો. પાછળથી બંધ મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફાયર બ્રિગેડે તાકીદે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ઘણી ઘર વખરી સળગી ગઈ હતી. મકાન ધારકના પુત્ર જામનગરમાં સુથારી કામ કરે છે. તેમણે માતા પિતાને 4 ધામની યાત્રા કરાવવા બચત કરી હતી. તેમણે યાત્રા માટે બચાવેલા ₹1,40,000 પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયા હતા, જેને પરિણામે પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.